कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। दर्शक मित्रों, आज ना दिवसे तमे अने हूँ आपणे बधा साथे मळी अने भगवान श्री कृष्णना 5245 मां जन्मदिवसनी उजवणी करी रह्या छीए। भगवान नो प्रागट्य दिवस नो महोत्सव आजे गली मोहल्ला गाम शहर जिल्ला तालुका देश विदेश नी अंदर जन्माष्टमी नो महोत्सव उजवामां आवे छे, जेनी अंदर धर्म परायण अने धर्म प्रधान एवो देश हिंदुस्तान भारत देश आपणो। आनी अंदर आजे ठेर ठेर तमे जोई शको छो, तमारी नजर समक्ष भगवान श्री कृष्णनी आतुरताथी पृथ्वी उपर आगमन થાય આવા ભાવ સાથે દરેક ભક્તો ભીડ લગાવી અને ભગવાનની રાહ જોઈ રહ્યા છે। આજની તારીખે ગુજરાતની અંદર આવેલા સુપ્રસિદ્ધ ડાકોર મંદિરની અંદર આપ જોઈ શકો છો માણસોનો મેળામણ ઉભરાઈ રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણના નામની ધૂન ભજન સત્સંગ ઇત્યાદિ સંકીર્તન ચાલુ છે। ભક્તો પોતપોતાના ભાવ અનુસાર ભગવાનને ભજન કરે અને એમના આ પાવન દિવસે ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આકાશ મંડળમાં આપ જોઈ શકો છો વાતાવરણ શુદ્ધ બની રહ્યું છે, ચાંદો પોતાની સોળ કળાઓથી ખીલી રહ્યો છે, તારાઓ પોતાની ઝગમગાટ વધારી રહ્યા છે। એવા સુંદર વાતાવરણની અંદર પૃથ્વી જાણે સુગંધિત વાતાવરણ પોતાનું આહલાદક વાતાવરણ ઉભું કરતું હોય, એની અંદર જો મારો અને તમારો ભક્તોનો ભાવ ભેગો થાય તો ભગવાન શ્રી કૃષ્ણને ચોક્કસ આવવું જ પડે। અને આજના દિવસે 2074 વિક્રમ સંવત શ્રાવણ મહિનો રોહિણી નક્ષત્રની અંદર ભગવાન સાક્ષાત આપણા ભાવને વશ થાય અને પૃથ્વી પર આવવા માટે આતુરતાથી તૈયાર છે। મિત્રો, ભગવાનની કૃપા અને અનુકંપાથી જ આજે આપણે આ સત્કર્મની અંદર જોડાઈએ છીએ અને ભગવાનની ભક્તિ કરવાનો આપણને મોકો મળ્યો છે। ઠેર ઠેર આપ જોવો છો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આવા સ્તોત્ર અને ધૂનના નાદ તમને સંભળાઈ રહ્યા છે। કોઈ જગ્યા ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આવા દ્વાદશાક્ષર મંત્ર કે જે મંત્ર દ્વારા ભક્ત પહેલા દે ભગવાન વિષ્ણુ નારાયણને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્તિ કરી, આવા દિવ્ય મંત્રો આપણી પાસે છે અને આ મંત્રો દ્વારા આજે દરેક ભક્તો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આપણને સર્વને આ સદભાગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે આપણે ધન્ય છીએ, પણ એની અંદર ભગવાન જ્યારે અવતરણ કરતા હોય, કોઈ સામાન્ય કોઈ સંપત્તિવાન અથવા કોઈ હોદ્દેદાર વ્યક્તિ આવતો હોય અને એની પહેલા જેમ એની સગવડતા થતી હોય, એની સુવિધાઓ થતી હોય, તો આજે તો જગતનો નાથ સાક્ષાત દ્વારકાધીશ અને વૈકુંઠનો અધિપતિ કે જે જગ્યાને દરેક જીવ માત્રને કામના હોય, આવો ઈશ્વર પોતે સાક્ષાત જો આપણે પૃથ્વી ઉપર અવતરણ કરતો હોય તો એની માટે તો આપણે શું ન કરી શકીએ। આપ ખુદ જોઈ શકો છો કે કેવી સુંદરતાથી ડાકોર મંદિરને શણગારવામાં આવેલું છે, ડાકોરનો ઠાકોર આજે જગમગાટ કરી રહ્યો છે। થોડીક ક્ષણોની અંદર અહીં આગળ પણ ધામધૂમથી ભક્તોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો મંદિરની ભગવાનનું આહલાદક સ્વરૂપ કેટલું સરસ મજાનું આપણને સ્મિત આપી રહ્યું છે અને સાક્ષાત ભગવાન બે હાથ ફેલાવી અને ભક્તોને જેમ ગળે વળગવા માટે આતુરતા અનુભવતા હોય તે અનુભૂતિ સાથે ભક્તો પણ એટલી જ આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા છે। આ જ ડાકોરનો ઠાકોર કે જેની અનુકંપાનો કોઈ ભાવ નથી, જેની કૃપાનો કોઈ પાર નથી, આવા ભગવાન કે જે ભક્તોના ભીડ અને દુઃખ દૂર કરવા માટે સાક્ષાત પૃથ્વી ઉપર આવી રહ્યા છે, તો એવા ભગવાનને આપણે અત્યારે સાક્ષાત મંત્રોચ્ચારથી ભગવાનની સંકીર્તનથી ભગવાનની ધૂનથી અને આપણા હૃદયના અનન્ય ભાવથી ભગવાનનું આપણે સ્વાગત કરીએ, એની સાથે જ મનની અંદર દરેક વ્યક્તિ નંદ ઘેરા નંદ ભયા આ શબ્દો ક્યારે મને સંભળાશે, આ શબ્દો મને ક્યારે સંભળાશે, આવી આતુરતાથી ભગવાનના અવતરણની રાહ જોઈ રહ્યા છે, તો આપણે પણ ડાકોરના ઠાકોરના દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવે અને આતુરતાની ક્ષણને ઓર રોમાંચિત બનાવી અને ભગવાનના મનની અંદર સુમિરન કરતા જઈએ, સુમિરન કરતા જઈએ। ભાગવતજીમાં પણ કીધું છે કે ભગવાનના માત્ર ને માત્ર નામ સંકીર્તનથી સુમિરનથી મનુષ્યના જીવનનો બેડો પાર થઈ જાય છે, તો આવા જ ભાવ સાથે આપણે પણ ભગવાનનું સ્વાગત કરીએ।
બોલીએ શ્રી ડાકોરના ઠાકોર રણછોડરાયની. દર્શક મિત્રો, આ બાજુ તમે જોઈ શકો છો બરોડાની અંદર પણ ઇસ્કોન મંદિરની અંદર ધામધૂમથી ભગવાનના આગમનની તૈયારીઓ થઈ રહી છે. હરે કૃષ્ણ હરે રામ આવી ધૂન ઉપર ભક્તોની સાથે મંદિરના પૂજારીજી પણ નૃત્ય કરી રહ્યા છે, ગાયન કરી રહ્યા છે. એની સાથે સાથે જેમ જેમ સમય ભગવાનનો પૃથ્વી ઉપર અવતરણ કરવાનો નિકટ આવે છે એ પ્રમાણે મંદિરની અંદર પણ જબરજસ્ત ભીડ થઈ રહી છે. લોકોના ટોળે ને ટોળે ઉમટા આવી રહ્યા છે અને ભગવાનને સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિઓ સુંદર સુંદર પરિધાન વસ્ત્ર ધારણ કરી હાથની અંદર ફળ પુષ્પ અને પ્રસાદ લઈ અને ભગવાનનું સ્વાગત કરવા માટે આવે છે. કોઈના હાથની અંદર માખણ છે, કોઈના હાથની અંદર મિશ્રી છે, કોઈના હાથની અંદર પુષ્પોનો ગુચ્છો છે અને ભગવાનને પોતાના આ અવતરણથી પોતાના જીવનને ધન્ય બનાવવા માટે ભગવાનનો ભાવ વિભોર બની સ્વાગત કરવા માટે હાલ તમે બરોડાની અંદર ઇસ્કોન મંદિરની અંદર જોઈ શકો છો કેટલા માણસોની ભીડ જામી રહી છે. આ બાજુ પૂજારીજી પણ એ ભીડને પોતાના મંત્રોચ્ચારથી પોતાની સમજણથી અને ભગવાનના વિશેષ મહાત્મ્યથી એ લોકોને સમજાવી રહ્યા છે. ભગવાનની જે કથા છે આનું પણ રસપાન કરે એવું આજના દિવસે ઇસ્કોન મંદિરની ધામધૂમથી આટલા બધા ભીડ ભક્તોની અંદર ભગવાનના આગમનની જબરજસ્ત તૈયારી થઈ રહી છે. હમણાં થોડીક ક્ષણની અંદર અહીંયા આગળ પણ ભગવાનના જન્મનો ઉત્સવ મનાવવામાં આવશે. નાચ ગાન અને કૂદની સાથે ભગવાનના રાસ રમવામાં આવશે અને જય જયકાર કરી ભગવાન શ્રી કૃષ્ણને આવકારવા આવશે. એની સાથે તમે નજર કરી શકો છો અમદાવાદની અંદર પણ ખટવાડાની અંદર આવેલા ઇસ્કોન મંદિરની અંદર સાક્ષાત ભગવાન જગન્નાથજીની સાક્ષીએ અને રાધા કૃષ્ણની મૂર્તિના સમક્ષ તમે જોઈ શકો છો કે ભગવાન કઈ રીતે પોતાના જગમગાટની અંદર પોતાના સૌંદર્ય અને પોતાના ભક્તોને આવકારવા માટે પૃથ્વી ઉપર આવી રહ્યા છે. ત્યારે ભક્તિ પોતાના સંસર્ગની અંદર લાવી અને અત્યારે ભગવાને પોતે જે પ્રમાણે મથુરા નગરીની અંદર આજથી 5245 વર્ષ પહેલા જે જેલવાસીને મોહિન પ્રમાણે અને દેવકી માના ગર્ભેથી જન્મ લીધો એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે હાલની અંદર પોતાની માયાથી આખી સમગ્ર પૃથ્વીને વિશ્વને ભારત વર્ષને આજે પોતાની માયાથી ભક્તિના રસબોટ કરી અને ભગવાન એને આજે ભક્તિમય બનાવી રહ્યા છે. આસ્તિકમાં આસ્તિક અને નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ પણ આજના દિવસે ભગવાનમય બની રહ્યો છે. મનની અંદર ક્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવશે, ક્યારે એના દર્શન કરીશ, ક્યારે મારું જીવન ધન્ય થશે, આવી ભાવનાની સાથે આપ નિહાળી રહ્યા છો અમદાવાદના ઇસ્કોન મંદિરની અંદર કઠવાડામાં આવેલા ઇસ્કોન મંદિરની અંદર ભક્તોની ભારે ભીડ જામી રહી છે. પૂજારી મહારાજ પણ તમને દેખાઈ રહ્યા છે અને આતુરતાથી ભગવાન દરેક ભક્તો પોતાના ભગવાનની રાહ જોઈ રહ્યા છે. જે પ્રમાણે ગજેન્દ્ર મોક્ષની અંદર ગજેન્દ્ર મહારાજે ભગવાનને યાદ કર્યા અને ભગવાન એવો આવો જ હૃદયમાં ભાવ રાખી ક્યારે હું યાદ કરું અને મારી હુંડી સ્વીકારવા મારો નાથ આવે આવા ભાવ સાથે ભક્તો ભગવાનને બોલાવી રહ્યા છે. અમદાવાદની અંદર આવેલા શાહીબાગ મંદિર અંદર પણ આપ જોઈ શકો છો જે રાધા કિશનનું મંદિર છે. ભગવાનની સાક્ષાત મૂર્તિની સાથે ભગવાનના પ્રિય એવા રાધાજી આ બંને ભગવાનનું સૌંદર્ય સુંદરતાનું વર્ણન આપણે ન કરી શકીએ પણ શાસ્ત્રમાં કીધું કે રાધા વગર શ્યામ અધૂરા હૈ ઓર શ્યામ કે બિના રાધા અધૂરી હૈ. આવા વર્ણનની અંદર આવા વાતાવરણની અંદર ભગવાન આજે સાક્ષાત આવી રહ્યા છે. ભક્તો પોતાના ભાવની સાથે હાથમાં મોતીના થાળ, અબીલ ગુલાલની થાળીઓ, પુષ્પની પાંદડીઓ અને ભગવાનના નાચગાન સ્નાનની સાથે સુંદર વસ્ત્ર પરિધાન કરી ભગવાનની રાહ જોઈ રહ્યા છે. ભક્તો એ તમે જોઈ શકો છો હમણાં થોડી વાર પહેલા અહીંયા આગળ ભક્તોની ધૂન ભજન અને રાસ ચાલતા હતા. એની સાથોસાથ અત્યારે દરેક વ્યક્તિ પોતાના સગા સંબંધી દોસ્તાર મિત્રો નાના બાળકો અને ભૂલકાઓ પણ આવ્યા છે ભગવાનનું સ્વાગત કરવા માટે. તો આવા દિવ્ય વાતાવરણની અંદર આપણે બધા સહભાગી થઈએ અને ભગવાન જ્યારે આવતા હોય ત્યારે વાતાવરણ સુંદર મંદ પણ બનતું હોય આવા માહોલની અંદર ભગવાનને આપણે આવકારીએ, જય જય ઘોષ કરીએ, ભગવાનના નાદસ્મરણ કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રના જાપ થતા હોય. ભગવાન એક જ એવા છે કે જે યશસ્મરણ માત્ર સ્મરણ માત્રથી આપણા મનોકામનાને જે પૂર્ણ કરનાર છે. આવા ભગવાનનું જ્યારે અવતરણ થતું હોય ત્યારે અમદાવાદની અંદર અને બરોડાની અંદર બરોડા અને અમદાવાદના અંદર આવેલા ભક્તો પોતાના ભગવાનનું સ્વાગત કરવા માટે કોઈના ઘરે જેમ બાળકનો જન્મ થાય અને એની રાજી ખુશીની અંદર એના સગા સંબંધી દોસ્તાર મિત્રો મા બાપ એની ખુશાલી મનાવે છે. આજે તો જગન્નો નાથ
સામાન્ય નહીં, સંતાન નહીં, બાપનો પણ બાપ જ્યારે જન્મ લઈને આવતો હોય તો એના દર્શન કરવા માટે આજે પબ્લિક ગાની તૂડ બની છે અને આ વાતાવરણને આવકારવા માટે, ભગવાનના સ્વાગત માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર છે. અને ઠેક ઠેકાણે આપ જોઈ રહ્યા છો કે દરેક જગ્યા ઉપર, અમદાવાદની અંદર, ગુજરાતની અંદર, ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ ભગવાનના મંદિરે, ઠાકોરજીના મંદિરે, હવેલીની અંદર આપ અમદાવાદની અંદર જોઈ શકો છો. ભાગવત વિદ્યાપીઠ, 16 ભાગવત વિદ્યાપીઠની અંદર પણ જે માત્ર ને માત્ર એક ભાગવત મંદિર તરીકે પણ પ્રખ્યાત છે, જેની અંદર સ અક્ષર શ્રીમદ ભાગવત સંપૂર્ણ રીતે કંડાળેલું છે અને ઠાકોરજીનો સાક્ષાત જેનો વાસ છે, જેના આદ્ય સ્થાપક શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી જેવા મહાન આચાર્ય, વિદ્વાન અને પૂજ્ય દાદાજી તરીકે જેનું આપણે સન્માન કરતા હોય, આવા સ્મૃતિની અંદર ઠાકોરજીનું જ્યારે આગમન થતું હોય ત્યાં પણ આટલી સરસ સેવા થતી હોય તો એવા માહોલની અંદર તમે જોઈ શકો છો માનવનું મહેરામણ આવી રહ્યું છે. ટોળે ને ટોળા વ્યક્તિઓ બધા પોતાના સગા સંબંધી સાથે આજે ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે. હાથની અંદર કોઈ ખાલી હાથે નથી આવ્યું, ભગવાનના સ્વાગત માટે જેવો પોતાનો ભાવ છે એની સાથે જેવી ભગવાને એને શક્તિ આપે છે, આવો ભાવ કે આજે ભગવાન અમારી પાસે આટલું છે, તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે, જે પણ અમારી પાસે છે બધું તમને આપી, તમારો મને આવકાર કર્યો છે, મનની અંદર ભગવાનને મળવાની, ભગવાનના દર્શન કરવાની એવી લાલસા છે કે કોઈ વ્યક્તિ પોતાને રોકી નથી શકતા. આવા ભાવની અંદર આપણે પણ હૃદયના ભાવ સાથે ભગવાન ને આવકાર કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આવો મંત્રોચ્ચાર છે ભગવાન આવતા હોય તેવો ભાવ કરી ભગવાનનો જયઘોષ કરીએ. બોલ શ્રી રણછોડ રાય કી જય. ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે જન્મની વાત થતી હોય, ભગવાનના પ્રાગટ્યની વાત થતી હોય અને જ્યારે સમગ્ર વિશ્વ ધર્મપરાયણ દેશ એવો આપણો ભારત વર્ષ જ્યારે ભગવાનના જન્મ મહોત્સવની ઉજવણી કરતો હોય ત્યારે આપણે કઈ રીતે ભગવાનના જન્મભૂમિ સ્થાન મથુરાને ભૂલી શકીએ, કઈ રીતે આપણે ભગવાનની કર્મભૂમિ સ્થાન ગોકુલ નગરીને ભૂલી શકીએ, જે જગ્યા પર ભગવાને પોતે રમણ કર્યું છે એવી વૃંદાવન નગરીને આપણે કઈ રીતે ભૂલી શકીએ. અત્યારે હાલમાં આપ સર્વ જોઈ શકો છો કે ગોકુલની ગલીઓની અંદર, મથુરા નગરીની અંદર અને વૃંદાવનના મેદાનની અંદર અત્યારે દરેક ઠેક ઠેકાણે જગ્યા ઉપર, કોઈ જગ્યા ઉપર અબીલ ગુલાલથી ભગવાનને આતુરતાથી સ્વાગત કરવા માટે બધા માણસો તૈયાર છે. અત્યારે કોઈ જગ્યા ઉપર ફૂલોના ગુચ્છો વડે ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે, ભગવાનને સ્વાગત કરવા માટે ફૂલોનાથી હોળી રમાઈ રહી છે, કોઈ જગ્યા ઉપર રંગોથી હોળી રમાઈ રહી છે, કોઈના હાથમાં પ્રસાદ છે. આવા સમયની અંદર ભગવાનનું પ્રાગટ્ય થતું હોય દરેક વ્યક્તિ પોતાના વડીલો, બાંધવો, મિત્રો, સગા સંબંધી કુટુંબીને સાથે લઈ અને મંદિરે આવે છે. જે જગ્યા પર ભગવાનના પ્રાગટ્યનો મહોત્સવ ઉજવવામાં આવે છે એવા પટાંગણની અંદર આવે છે અને પોતાના ભાવની સાથે ભગવાનની આતુરતાથી રાહ જોવે છે, ક્યારે મારો નાથ આવે, મને સ્વીકારે, મારું કલ્યાણ કરે, મને કૃતાર્થ કરે. આવા ભાવથી દરેક ભક્તો પોતાના મનની અંદર પોતાનો ભાવ પ્રગટ કરે અને ભગવાનનું મનોમન સ્મરણ કરે છે. કોઈ વ્યક્તિ સંગીતમય શૈલીની અંદર નાચગાન કરી રહ્યા છે, કોઈ જગ્યા પર ભગવાનના સુંદર સુમધુર પદ્યો ગવાઈ રહ્યા છે, કોઈ જગ્યા પર ભગવાનની અખંડ ધૂન ચાલી રહી છે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો થોડીક જ વારની અંદર ભગવાનનો જન્મ થવાની સંપૂર્ણ તૈયારી છે, થોડાક ક્ષણની અંદર ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. એવાની અંદર બ્રાહ્મણો દ્વારા ઠેક ઠેકાણે વિધિપૂર્વક ષોડશોપચાર, લાલજી મહારાજની, ઠાકોરજીની, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થઈ રહી છે, પંચામૃત દ્વારા ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે, કેસરના સુગંધી દ્રવ્યો દ્વારા ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે, ભગવાનને નવા વસ્ત્ર અલંકાર પહેરાવી ભગવાનને પૃથ્વી ઉપર અવતરણ માટેનું વાતાવરણ જ્યારે બંધાતું હોય, આકાશની અંદર ચંદ્રમા જ્યારે સોળે કેળાએ ખીલ્યો હોય, આકાશની અંદર જ્યારે જગમગાટ તારલા કરતા હોય, એવાની અંદર જ્યારે ભગવાનની વાત થતી હોય, ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે નામ લેવાતું હોય, ત્યારે મોક્ષદાયની નગરી દ્વારકાને કઈ રીતે ભૂલી શકાય. એ પ્રમાણે સાત નગરીમાં પ્રમુખ ધામ ધરાવે છે એવી નગરી અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી, દ્વારાવતી છે એવા સપ્તે મોક્ષદાયકા આવી જગતનો નાથ જ્યાં બિરાજતો હોય અને પૂર્વ દિશાનું જે આધિપત્ય સામ્રાજ્ય સ્વીકારતો હોય, સોનાની નગરી જ્યાં બનાવી અને રાજ કરેલ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરીમાં આપણે જઈએ અને જગમગાટ આ મંદિર તમે જોઈ શકો છો, જેની અંદર અત્યારે આબોહવ રોશની કરવામાં આવી છે, મંદિરને કઈ રીતે શણગારવામાં આવેલો છે. એવા વાતાવરણની અંદર દરેક ભક્તો પોતાનો ભાવ, કોઈ ભક્તના હાથની અંદર ભગવાન માટે મીઠાઈના બોક્સ છે, કોઈની પાસે માખણ અને મિશ્રી છે, કોઈ ફૂલનો
નો ટોપલો લઈને આવ્યા છે, કોઈ ફળ નો ટોપલો લઈને આવ્યા છે, ભગવાનને હું શું આપું શું આપું, આવું મનની અંદર ભાવ કરી પોતાનો અનન્ય ભાવ ભગવાન માટે રજૂ કરવા માટે પ્રગટ કરવા માટે આવી રહ્યા હોય, અને જય જય ગોત જ્યાં થતા હોય, રણછોડ રાય કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, આવા જ્યાં આગળ જય જયકાર થતા હોય એવા વાતાવરણની અંદર દરેક ભાવિક ભક્તોને એવી આતુરતા છે કે હું મારા નાથ માટે શું કરું, હું મારા નાથના આગમન માટે મારો કયો ભાવ પ્રગટ કરું. સામાન્ય વ્યક્તિ જેમ આવતો હોય, કોઈ ઘરે જેમ સામાન્ય બાળકનો જન્મ થતો હોય એની જેમ ઉજવણી થતી હોય, આ તો જગતનો માતા અને પિતા છે કે જેના ભાવ માટે આજે સંતાનો પોતે પોતાના બાપના જન્મ દિવસને ઉજવવા માટે અનન્ય ભાવ પ્રગટ કરી રહ્યા છે. એવા વાતાવરણની અંદર આપ જુઓ અત્યારે સંપૂર્ણ સમય રહ્યો છે. થોડીક ક્ષણોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આ 2074 પુણ્ય પવિત્ર શ્રાવણ માસની અંદર શ્રાવણ વદ આઠમના દિવસે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે પૃથ્વી ઉપર અવતરણ કરી રહ્યા છે. બોલ જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રણછોડ રાય કી જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આપ સર્વ જોઈ રહ્યા છો અત્યારે આપની સ્કીન ઉપર અને આપણા હૃદયની અંદર જ્યારે ભગવાનનું આગમન થયું હોય, દ્વારકાથી લાવી ભગવાન દ્વારકાધીશના દર્શન થતા હોય, ડાકોરથી ડાકોરનો ઠાકોર રણછોડ રાયના દર્શન થતા હોય, અમદાવાદ અને બરોડા જેવી મહાનગરીઓમાંથી ઇસ્કોન મંદિરમાંથી રાધા કિશનના મંદિરમાંથી જ્યારે ભગવાનના સાક્ષાત્કાર દર્શન થતા હોય એવા માહોલની અંદર આપ સર્વ જોઈ શકો છો. ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે અને ભક્તો પોતાના ભાવ સાથે પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે, ઠેક ઠેકાણે ભગવાનના પૂજન થઈ રહ્યા છે, ભગવાનની મહા આરતીઓ કરવામાં આવે છે, ભગવાનના નામની ધૂનો બોલાવવામાં આવે છે, ભગવાનનું સંકીર્તન કરવામાં આવે છે અને ભગવાનના જન્મની ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યક્તિઓને અત્યારે તમે જોઈ શકો છો મહાપ્રસાદ પંજરીનો પ્રસાદ આપી બધા વ્યક્તિ પ્રસાદ લઈ ધન્ય થાય છે, પંચામૃતનો પ્રસાદ લઈ ધન્ય થાય છે અને પોતાના જીવનને કૃતાર્થ માને છે કે આજના આ પવિત્ર દિવસે એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે પોતાનો ભાવ ભગવાનને અર્પણ કરી શક્યા છે અને ભગવાનના કામનાની અંદર એ પોતે પણ સહભાગી બન્યા છે. જેમ આપણે ધર્મશાસ્ત્રમાં જોઈએ છીએ કે દરેક નદીઓમાં ગમે એટલો વરસાદ આવે પાણી પડે ને અંતે એ નદીનું સરિતાનું જળ સમુદ્રમાં જાય છે, એમ શાસ્ત્રમાં કીધું કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરાત સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. દરેક ભગવાનને નમસ્કાર કરવાથી ભગવાન શ્રી કૃષ્ણને એ વસ્તુ પહોંચે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ કે જે અનેક નામોથી પૃથ્વી પર અનેક વાર અવારનવાર અવતરણ લે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા માટે અવતરણ કરતા હોય છે, એવા ભગવાન જ્યારે આવી રહ્યા છે આપણી વચ્ચે આપણું કલ્યાણ કરવા માટે, તો આપણે પણ આપણે પોતાને ધન્ય સમજીએ અને આપણો ભાવ સદાય આવો નવો બનો રહે અને આવા ધર્મ પરાયણ ભગવાન જે આપણને ઉપદેશ આપીને કહે છે ધર્મ રક્ષતિ રક્ષતઃ, આપણે પણ આપણા ધર્મની રક્ષા કરીએ અને આપણા સંસ્કારો જે આપણા વારસાગત આપણા પરિવારમાંથી આવ્યા છે એ જ આપણે આપણા સંતાનોને આપીએ અને એ સુલક્ષણા સાથે આપણે આ કલ્યાણકારી વિચાર અને જન્મની ભગવાન શ્રી કૃષ્ણના જન્મની બધાયો આપ સર્વને આ જન્માષ્ટમી જન્મ મહોત્સવની ભગવાન શ્રી કૃષ્ણ જન્મ સમયની અને આ જન્મ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ બધાયો. એની સાથે હું વિદાય લઉં. જય શ્રી કૃષ્ણ.